કેમ છો બાળકો? મજામાં? ચાલો આજે આપણે ધોરણ એક માં ગણિતની સ્વાધ્યાય પોથીમાં સ્વાધ્યાય લખવાનું છે. બાળકો આપણે શેની સ્વાધ્યાય લખીએ છીએ સ્વાધ્યાય પોથીમાં? હા, આપણે પ્રકરણ 7 માપનનું સ્વાધ્યાય પોથીમાં લખીએ છીએ. બાળકો આગળના સ્વાધ્યાયમાં આપણે શું શીખી ગયા? તો કે લાંબું, ટૂંકું, ઊંચું, નીચું, જાડું, પાતળું, એ પણ આપણે ખરા ખોટાની નિશાની કહી દીધી ને. એ રીતે આજે આપણે ગણિતની સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 144 અહીંયા આવ્યો ને આપણે. સરસ, તો સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 144 પર શું લખ્યું છે? ભારે અને હલકું. તો સ્વાધ્યાય પોથીમાં આપણે ભારે અને હલકું વસ્તુ જોવાનું છે. તમને બધાને ખબર જ હશે ભારે કોને કહેવાય? તો કે જેનો વજન વધારે હોય એને ભારે કહેવાય. અને હલકું કોને કહેવાય? તો કે જેનો વજન ઓછો હોય એને હલકું કહેવાય. તો આપણે આ સ્વાધ્યાય પોથીમાં શું જોવાનું છે? ભારે અને હલકું. તો બાળકો તમારે ચિત્ર જોવાનું છે અને પછી કહેવાનું છે કે કઈ વસ્તુ વજનમાં વધારે છે અને કઈ વસ્તુ વજનમાં ઓછી છે. જે વસ્તુ વજનમાં વધારે હશે એ ભારે કહેવાય અને જે વસ્તુ વજનમાં ઓછી હોય એને હલકું કહેવાય. તો બાળકો તમારી સ્વાધ્યાયમાં પાના નંબર 144 કાઢો. ચાલો બાળકો જુઓ પાના નંબર 144 પર સૌ પ્રથમ આપણે સૂચના વાંચીએ. શું લખ્યું છે? ચિત્રનું અવલોકન કરેલ આપેલ ચોરસમાં ભારે માટે જુઓ નીચેની નિશાની તથા હલકા માટે ઉપરની નિશાની કરો. આવી બે નિશાની કરવાની છે. આપણે પહેલે ખરા ખોટા કરતા હતા, હવે શું કરવાનું છે? જે વસ્તુ ભારે હોય એટલે કે વજનમાં વધારે હોય એના માટે નીચેની નિશાની કરવાની છે, એટલે કે નીચેનું તીર બતાવવાનું છે. એટલે કે એ શું છે? વજનમાં વધારે છે, ભારે છે. અને જે વસ્તુ હલકી હોય એના માટે ઉપરનું તીર બતાવવાનું છે. ચાલો તો આપણે કરીએ. જુઓ પહેલું ચિત્ર, ત્રાજવું દોર્યું છે. એમાં એક ત્રાજવામાં શું મૂક્યું છે? કોળું અને બીજામાં શંકુ મૂક્યું છે. તો બાળકો મોસંબી. તો બોલો બાળકો વજનમાં જુઓ જે પલળું જે વસ્તુનું વજન વધારે છે એનો ભાગ નીચે થઈ ગયો અને જે હલકી છે તે ઉપર થઈ ગઈ. એટલે જુઓ ઉપરની નિશાની અને નીચેની નિશાની કરી છે આવી રીતે. જે વસ્તુ વજનમાં વધારે હોય એ નીચે બેસી જાય અને જે વસ્તુ વજનમાં હલકી હોય એ શું થાય? ઉપર આવી જાય. કોઈ પણ બે વસ્તુને આપણે ત્રાજવામાં મૂકીએ તો જે વજનવાળી વસ્તુ હોય એ નીચે બેસી જાય અને હલકી વસ્તુ હોય એ ઉપર જતી રહે. એ રીતે બાજુમાં જુઓ હાથી અને કીડી. તો તમને ખબર જ હશે કોનો વજન વધારે હોય? હાથીનો. એટલે હાથી કેવો કહેવાય? ભારે કહેવાય. તો એના માટે કેવી નિશાની કરીશું આપણે? નીચેની નિશાની કરો. જેનો વજન વધારે હોય એના માટે નીચેનું તીર અને જેનો વજન હલકો હોય એના માટે ઉપરનું તીર. બરાબર, એટલું યાદ રાખવાનું. એટલે કે આનો વજન વધારે છે અને આનો હલકો છે, ઓછો છે. ચલો કર્યું આ રીતે. સરસ, ચલો હવે નીચે બીજું ચિત્ર જુઓ. ફૂટબોલ છે અને ફુગ્ગો છે, કોનો વજન વધારે હશે? ફુગ્ગાનો કે ફૂટબોલનો? સરસ, ફૂટબોલનો. બોલનો વજન વધારે હશે. ફુગ્ગો કેવો હોય? હલકો હોય, એકદમ હવામાં ઉડી જાય એવો હોય. એટલે બોલની નીચે કરો નીચેનું તીર. મારી સાથે કરજો બધા. અને ફુગ્ગામાં શું કરશો? ઉપરનું તીર. એટલે કે શું હોય? વજનમાં હલકો હોય એટલે ઉપર જાય. ચલો હવે એ રીતે બાજુમાં પતંગ અને ફિરકી, કોનો વજન વધારે છે? તમને ખબર પડી જાય છે ફિરકીનું વજન વધારે હોય એટલે એને કરો નીચેનું તીર. અને પતંગ કેવો હોય? હલકો હોય એટલે એને કરો ઉપરનું તીર.
સિક્કો છે, કોનો વજન વધારે હશે? નોટ નો કે સિક્કા નો? નોટ તો હવામાં ઉડી જાય ને, એટલે એ કેવી હશે? હલકી હલકી હશે, અને સિક્કા નો વજન વધારે હશે. તો 10 ના સિક્કા પર કરો નીચેનું તીર, અને નોટ માં શું કરીશું આપણે? ઉપરનું તીર. બરાબર, સરસ. ચલો હવે પીછું અને કીર, કોનો વજન વધારે છે? પીછાનો વજન વધારે છે? નહીં, ઈંટનો. તો કરો ઈંટની નીચેનું તીર અને પીછામાં ઉપરનું તીર. ચલો બાજુમાં એ રીતે દડો છે અને ફૂલ છે, ફૂલ રેકેટનું ફૂલ. તો કોનો વજન વધારે છે? સરસ, દડાનું. અને ફૂલનો વજન કેવો છે? હલકો, એટલે એની ઉપર ઉપરની નિશાની. સરસ બાળકો, સમજી ગયા? ભારે અને હલકું. હવે આ રીતે તમારી સ્વાધ્યાય પોથીમાં તમારે કરવાનું છે. થઈ ગયું તમારું? સરસ. ચલો હવે આપણે બાજુના પેજ પર જોઈએ, પાના નંબર 145 પર. શું છે? સૌથી ભારે, સૌથી હલકું. સૌથી ભારે, સૌથી હલકું. આ આપણે શું જોયું? ભારે અને હલકું જોયું. હવે શું જોવાનું છે? સૌથી ભારે અને સૌથી હલકું. આમાં બે વસ્તુ આપી હતી, હવે કેટલી લખશે આપણને? ત્રણ. તો સૌ પ્રથમ આપણે સૂચના વાંચીએ. તો ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં સૌથી ભારે માટે નીચેની નિશાની અને સૌથી હલકા માટે ઉપરની નિશાની કરો. ચલો જુઓ, પહેલું ચિત્ર. માચિસ છે, જેપિંગ છે અને કિતાબ છે, ડાયરી છે મોટી જાળી. તો કોનું વજન વધારે હશે આ ત્રણમાંથી? સૌથી વજનવાળી વસ્તુ કઈ હશે? ડાયરી. જુઓ એની પર કેવી છે નીચેની નિશાની? અને પિન, પિન કેવી છે? એકદમ હલકી છે, એટલે એની ઉપર ઉપરની નિશાની કરી છે. બરાબર. હવે નીચેનું ચિત્ર જુઓ. પાઇનેપલ છે, તરબૂચ છે અને સ્ટ્રોબેરી છે. પાઇનેપલ, તરબૂચ અને સ્ટ્રોબેરી, બોલો કોનું વજન વધારે હશે? આ ત્રણમાંથી સૌથી વજનવાળી વસ્તુ કઈ હશે? તરબૂચ. કયું? તરબૂચ. તો કરો તરબૂચની ચોરસ ખાનામાં નીચેનું તીર આ રીતે. ચલો અને હવે વજનમાં હલકી કોણ હશે? સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી કેવી છે? નાની છે, પાઇનેપલ કરતાં નાની છે ને, એટલે એનું વજન ઓછું હશે, એટલે સ્ટ્રોબેરીની ઉપર કરો ઉપરની નિશાની. બરાબર. ચલો હવે માટલા આપ્યા છે, ત્રણ કુંજા આપ્યા છે. જુઓ તમને ખબર પડી ગઈ હશે કયું કુંજું વધારે છે વજનવાળો, ભારે. આ રહ્યો, તો આની પર કરો નીચેની નિશાની, એટલે કે નીચેનું તીર આ રીતે, નીચેનું તીર કરો અહીંયા. ચલો હવે શેની પર કરીશું? ઉપરનું, વચ્ચેનામાં કરો એમાં ઉપરનું તીર. એકદમ ઈઝી છે બાળકો, આવડશે. ચલો હવે ઊંટ છે, કાચબો છે અને બકરી છે, બોલો કોનો વજન વધારે છે? સરસ, જે વસ્તુ મોટી હોય એનો વજન વધારે હોય, એટલે કરો એની પર નીચેની નિશાની. તો બાળકો ઊંટ પર કયું નીચેની નિશાની? બોલો હવે કાચબો વજન વાળો છે કે બકરી? હલકી કોણ હશે? બોલો કાચબો. તો કરો કાચબા પર નીચે, સોરી ઉપરની નિશાની, હલકો છે ને, એટલે ઊંટની ઉપર કરવાનું છે નીચેનું તીર અને કાચબાની ઉપર કરવાનું છે ઉપરનું તીર. થઈ ગયું? કરી નાખો. ચાલો બાળકો હવે અહીંયા સુધી આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે પાછળનું પેજ જુઓ, પાના નંબર 146.
શું લખ્યું છે ઉપર? પ્રવૃત્તિઓ. શું છે પ્રવૃત્તિઓ? પ્રવૃત્તિઓ એટલે કે આપણે ઘરે પ્રવૃત્તિ કરવાની છે. તો જો શેની પ્રવૃત્તિ કરવાની છે તો કો તો વેન, પછી આંગળ અને આપણા હાથ વડે માપ લેતા શીખવાનું છે. આપણા આંગળ વડે, આપણી વેન્થ વડે અને આપણા હાથ પગ વડે માપ લેતા શીખવાનું છે. તો જુઓ બાળકો, આમાં ચિત્રોમાં બતાવ્યું છે આંગળ, પછી વેન્થ. આંગળ વડે કેવી રીતે માપ લેવાનું, વેન્થ વડે કેવી રીતે માપ લેવાનું, હાથ વડે, પગ વડે, આપણા પગલા આપણે જે ચાલીએ છીએ એ પ્રમાણે કેવી રીતે માપ લેવાનું તે આપણે શું કરીએ છીએ, ફૂટપટ્ટી દ્વારા માપ લઈએ છીએ ને આવી રીતના સેન્ટીમીટર મીટર, એવી રીતે આપણે વેન્થ અને આંગળ દ્વારા માપ લેતા શીખવાનું છે. નીચેના પ્રશ્નોના જવાબ આપો. ઘર કે મેદાનમાં રહેલી વસ્તુના આધારે શિક્ષક કે વાલીએ પ્રશ્ન પૂછવાના. બાળકો આ તમારે ઘરે મમ્મીની મદદથી કરવાનું છે. હું તમને શીખવીશ કેવી રીતે માપ લેવાનું. તો જુઓ પહેલો સવાલ શું છે, ટેબલની લંબાઈ કેટલી વેન્થ થાય છે? ટેબલની લંબાઈ કેટલી વેન્થ? વેન્થ એટલે વેન્થ દ્વારા કેવી રીતે માપ લેવાનું? આ તમારો અંગૂઠો અને આ તમારી આંગળી, આ બે આંગળી વડે આ રીતે તમારે ટેબલ માપવાનું છે. આ એક, આ બે, આ ત્રણ, આ ચાર, આ પાંચ. આ રીતે તમારે ઘરે તમારું ટેબલ હોય તો તમારે એ રીતે માપ લઈને એનો જવાબ અહીંયા લખવાનો છે. જો બાળકો મારા હાથ કેવા છે, મોટા છે, એટલે મારી લઈ કેવી આવશે, ઓછી આવશે. અને તમારા હાથ કેવા છે, નાના નાના છે, એટલે તમારી કેવી આવશે, વધારે આવશે. એટલે હું અંદાજિત પ્રમાણે પાંચ તમને લખાવું છું જવાબમાં ટેબલનું. બરાબર, સરસ. તમારે ઘરે મમ્મીની મદદથી વેઠ વડે માપ લઈને આના જવાબ લખવાના છે. બરાબર, ચલો હવે બીજો સવાલ શું લખ્યો છે, પુસ્તકની લંબાઈ કેટલી વેઠ થાય છે? પુસ્તક, પુસ્તક એટલે કે આ તમારી ચોપડી. તો તમારી ચોપડી તમારે આમ પકડવાની અને આમ માપવાનું. જુઓ મારી કેટલી થાય છે, એક વેર થાય છે, તમારી કેટલી થશે, બે. કેમ? કેમ કે તમારો હાથ કેવો છે, નાનો છે, એટલે તમારી વેર કેવી થાય, નાની થાય. તો પુસ્તકની લંબાઈ આમ માપવાનું, આમ એક બે ત્રણ. બરાબર, તો બીજા જવાબમાં લખજો ત્રણ. ચલો હવે પેન્સિલની લંબાઈ, તમારી પાસે પેન્સિલ હોય કે બોલપેન હોય તો તમારે પેન્સિલની લંબાઈ માપવાની. તો આ પેન્સિલ છે તો એને આમ માપવાની. મારી કેટલી થાય છે, એક મિનિટ થાય છે. બરાબર, તમારે પણ આમ પેન્સિલ પકડવાની અને આમ કરીને માપવાની. બરાબર, તો કેટલી થાય છે, એક. કેટલી થાય છે, એક. તો ત્રીજા જવાબમાં કેટલા લખશો તમે, એક. ચલો વર્ગખંડની લંબાઈ કેટલા પગ થાય? તમારો આ ક્લાસ છે. બરાબર, તો તમારે પગ વડે આમાં ચાલીને પગલા ગણવાના છે. જો તમે અત્યારે ઘરે છો એટલે તમારે શું કરવાનું, તમારો ઘરનો આગળનો રૂમ હોય ને તો તમારે એમ પગ વડે પગલા ગણવાના છે. તો આશરે હું લખાઈ દઉં છું તમને દસ. બરાબર, તમે ઘરે તમારા ઘરનો આગળનો રૂમ પગલા ગણીને લખજો. ચલો ઘરના ઓરડાની લંબાઈ, તો પાંચ નંબરમાં આ બધું તમે છે ને ઘરે મમ્મીની મદદથી કરજો. આઠ, પાંચમામાં આઠ. ચલો પાછળ ફેરવો. સાદડીની લંબાઈ કેટલા પગલા થાય? તમારા ઘરે એક સાદડી હોય ને, એને પાથરવાની અને પછી એના પર આમ ચાલીને તમારે પગલા ગણવાના. તો કેટલા થાય, તો કે પાંચ. છઠ્ઠા જવાબમાં લખજો.
સુધી બે ઝાડ હોય તો એ બે ઝાડ વચ્ચેનું અંતર તમારે પગ દ્વારા એટલે કે તમારા પગલા દ્વારા ગણવાના છે. જો તમારાથી થાય તો કરજો, નહીતર આશરે જવાબ હું તમને લખાઈ દઉં છું. 15 જો ચિત્રના પ્રમાણે ચિત્રમાં જે આપેલું છે ને એ રીતે. ચલો, કાળા પાટિયાનું માપ કેટલી પેન્સિલ થાય છે? તો આ પાટિયું છે બરાબર, તો એને આપણે પેન્સિલ દ્વારા માપવાનું છે. તો કેવી રીતે માપીશું? આ પેન્સિલ છે બરાબર, આ પેન્સિલને આપણે આ કાળું પાટિયું જ્યાંથી શરૂ થાય ત્યાંથી મૂકવાનું. જુઓ બાળકો, બોર્ડ પર ધ્યાન આપજો. આ એ મારી પાસે પેન્સિલ છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર. મારી પાસે નાની પેન્સિલ છે, જો મોટી પેન્સિલ હોય તો તેર પેન્સિલ થાય. કેટલી થાય? તેર પેન્સિલ. તો એમાં લખો તેર. કાળા પાટિયાનું માપ તેર થાય. આઠમામાં જવાબ લખજો તેર બરાબર. આ રીતે માપ લેતા શીખવાનું છે. ચલો, પાટલીનું માપ કેટલી પેન્સિલ થાય? તમારા ઘરે પાટલું હોય ને તો એને પણ આ રીતે પેન્સિલ મૂકવાની અને પછી ગણવાનું કે કેટલું થયું. તો આશરે હું તમને લખાવું છું 9માં 5 બરાબર. જો મોટો પાટલો હોય તો વધારે થાય, નાની પાટલી હોય તો થોડુંક ઓછું થાય. ચલો, દફતરનું માપ તમારી બેગનું માપ એના વડે માપવાનું છે તો કે પેન્સિલ વડે. તમારી જે સ્કૂલ બેગ હોય ને એને પેન્સિલ વડે માપજો તો લગભગ 2 પેન્સિલ જેટલું થશે. ચલો હવે લાસ્ટ, રમતનું મેદાન કેટલા ડંડા થાય છે? રમતનું મેદાન તો હવે તમે ક્યાં માપવા જવાના, પણ આમાં જે ચિત્રમાં બતાવ્યું છે એ પ્રમાણે આપણે લખી નાખીએ એનો જવાબ 20 ડંડા. ઓકે, ચલો સરસ. ખોટું કરવાનું છે બરાબર. સૂચના વાંચજો અને એ